त्यांनी गतीसू त्याच्या चार वागो आया ना मरगो अभी बोली रहे समझना चारो जेने जा जगह मले त्या बैसी जाए कोई पन लड़े नहीं स्टडी इन शॉर्ट बुक टू यूट्यूब। हाँ तो आज ना वीडियो में आप जोईशू आलेखीय रीत वडे गतिना समीकरण आना पर एक वस्तु तो खबर पड़ से कि जे कोई पन आपणे समीकरण मेळवाना छे ते बधा शू छे तो के आलेखीय रीते साबित थयेला छे। तो आमा कया कया समीकरण हशे तो जो एक तो कोई अचल प्रवेगथी वस्तु गति करती होय ने तो तेनो वेग बीजू तो के गति दरमियान तेना प्रवेग शू प्रवेग अने तीजू आ अचल प्रवेग दरमियान अने समय दरमियान एक निश्चित समय दरमियान तेने कापेलू अंतर एटले के एस। ठीक है हवे कया कया समीकरण है तो त्रण समीकरण आ छे तो आ त्रण समीकरण हवे आमा जे वी हशे ने वी तेने आपणे अंतिम वेग समझवाना। ठीक है जे यू हशे तेने आपणे प्रारंभिक वेग समझीशू। ओके हवे जे टी आवशे तेने तो आपणे जाणीए छे शू छे ते छे समय अने जे एस आवशे ते तमे समझो अंतर के पछी स्थानांतर। ओके क्लियर बस आ चार ज टर्म छे। हवे आ तैने त्रण समीकरण केवी रीते आया ते आपणे जोवाना छे। हवे जे आ त्रण समीकरण छे ने ते त्रणे त्रण एकबीजा वच्चेना संबंध दर्शावे छे। जो पहेलुं जे समीकरण छे ते शुं छे तो के वेग अने समय वच्चेनुं संबंध बतावे छे। जे बीजो समीकरण छे ते स्थान अने समय वच्चेनुं संबंध बतावशे। ओके अने जे त्रीजो छे ने ते बंनेनुं मिक्सचर छे तो के स्थान અને વેગ વચ્ચેનું સંબંધ આ ત્રીજા સમીકરણમાં આ જે ત્રીજું સમીકરણ છે ને તેમાં આપણે જે ટી છે સમયને શું કરી નાખશું લોપ કરી નાખીશું। તો ચલો સમજીએ ત્રણ ને ત્રણ એકદમ ડિટેલમાં સારી રીતે એટલે આપણી સ્ટાઇલમાં। આ છે એક આલેખ। હવે આજે આપણે આલેખ દોરશું ને તેમાં જે વસ્તુ હશે તેનો પ્રારંભિક વેગ એટલે કે જે યુ આવે છે તે શૂન્ય નહીં હોય। ઠીક છે અહીંયા આગળ શૂન્ય હોય પરંતુ આપણે જે વસ્તુનો વેગ છે ને તે આપણે અહીંયા આગળથી માપશું। ઠીક છે તો યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શૂન્ય એટલે ઝીરો શૂન્ય એક વાર માર્કર બદલી કાઢું। ઠીક છે આ મળી ગયું તમને એ। હવે તેની જે પ્રવેગ છે પ્રવેગ તે શું છે અચળ છે। કેવો છે અચળ પ્રવેગી ગતિ કરી રહ્યો છે એટલે જે આપણાને આલેખ મળશે તે કેવો હશે સીધો જ હશે। ઠીક છે હવે એ તેનો અંતિમ વેગ એટલે કે વી તે શું છે બી છે એ આવશે અહીંયા આગળ। જે યુ એટલે કે પ્રારંભિક વેગ કેટલો છે એ છે ક્લિયર થઈ ગયું એ બી। હવે જે પ્રવેગ છે તે કેવો છે અચળ છે। કેવો અચળ આટલું આપણે ક્લિયર થઈ ગયું ખબર પડી ગઈ। હવે એક કામ કરવાનું તમારે કે જે આ એ બીમાં જે બી છે ને તેનું એક આમ લંબ દોરવાનું જે લંબ તમને કઈ મળશે એક્સ પર કઈ મળશે એક્સ પર ને બીજું એક વસ્તુ તમારે દોરવાનું અહીંયા આગળ વાય ઉપર લંબ દોરવાનું કઈ દોરવાનું વાયની ઉપર લંબ। આ જે લંબ હશે તેને તમે શું નામ આપશો નામ આપી દો બીસી શું નામ આપો બીસી આ શું છે ઓ છે। ઠીક છે કેન્દ્ર એટલે ઓ આ તમને જે મળ્યું તે શું છે બીસી। હવે એ નું એક લંબ આમ દોરો આ જે લંબ મળશે તેને તમે નામ આપી દો બીડી। ઠીક છે હવે શું કરશું તો બી અને આ જે એની ઉપર જે તમને લંબ મળ્યો તેના ઉપર તમે નામ આપી દો ઈ। ઠીક છે આટલું ક્લિયર થઈ ગયું આ આપણો આલેખ થઈ ગયો। ઠીક છે આ વાય અક્ષ હતી આ એક્સ અક્ષ। ઠીક છે વાય અક્ષ એક્સ અક્ષ આ તમારો એક આલેખ સુરેખ એકદમ સુરેખ આલેખ કેમ કે જે વસ્તુ છે તે એક જ ગતિમાં એક જ દિશામાં ગતિ કરી રહી છે અને જે તેનો પ્રવેગ છે તે પણ કેવો છે તો કે અચળ છે એટલે તમારો સુરેખ આલેખ મળી ગયો। આટલું આલેખ તમે સમજી ગયા કેવી રીતે મળ્યો એ બી એ શું છે તો કે પ્રારંભિક વેગ બી શું છે તો કે અંતિમ વેગ ઓસી શું હશે તો ઓસી હશે ટી એટલે સમય। ક્લિયર પાછું આપણે એ લખી દઈએ અહીંયા આગળ તો ઓસી ઇઝ ઇક્વલ ટુ ટી એ બી તો કે જે વેગમાં ફેરફાર થયો વેગ ફેરફાર તે છે આટલું ક્લિયર થઈ ગયું સમજી ગયા ઓસી એટલે સમય એ બી તો શું કે જે વેગમાં ફેરફાર આવવાનો છે તેનો દર તે બી ડી પણ હશે બી ડી એટલે પણ એ જ થાય ઈ એ પણ એ જ થાય શું તો કે વેગમાં ફેરફારનો દર। હવે આપણે પહેલું સમીકરણ લઈએ આના પરથી। હા તો હવે આપણે જોઈશું જે પહેલું સમીકરણ છે ને તેનો અડધો ભાગ। ઠીક છે અડધો અડધો કરીને બંને મિક્સ કરીને આખો ભાગ બની જશે। જો પહેલો અડધો ભાગ જોઈએ તો અડધો ભાગ જોવા માટે પહેલાં આપણે છે ને આ જે બીસી છે ને બીસી તેમાંથી આટલું બીસી માઇનસ કરી નાખશું તો આપણાને શું મળશે આપણાને મળશે આટલું માઇનસ કરી નાખીએ તો આ શું આવ્યું
આવશે ડી, એટલે કે બીડી મળશે. આટલું ક્લિયર થઈ ગયું. અને આ બીડી શું હશે? તે હશે વેગમાં થતો ફેરફારનો દર. ઓકે, એ બી બાદમાં મૂકીએ. પહેલા બીસી, આખું. એ શું છે? તો એ છે કોઈ પણ વસ્તુનો અંતિમ વેગ. શું છે? અંતિમ વેગ, જેને આપણે વી વડે દર્શાવીએ છીએ. ક્લિયર? માઇનસ ડીસી. ડીસી એટલે શું? ડીસી એટલે ઓએ. અને ઓએ તે શું હતું? તે હતું વસ્તુનું પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ. તેને આપણે યુ વડે દર્શાવીએ તો આ આપણાને મળી ગયો, બીડી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ. હવે આપણે છે ને વસ્તુનો પ્રવેગ જોઈએ. શું જોઈએ? પ્રવેગ. તો પ્રવેગ માટે આપણને ખબર છે કે જેટલો વેગમાં ફેરફાર થયો તેના માટે લીધેલો સમય, એટલે કે ટી. તો વેગમાં જે ફેરફાર છે તે કેટલો છે? તો કે બીડી. કેટલો છે? બીડી જેટલો. ક્લિયર? તે માટે લીધેલો સમય, તો સમય કેટલો છે? ઓસી. શું છે? ઓસી. આટલો સમય લીધેલો ને. ઠીક છે, હવે બીડી એટલે બીડી જ મૂકો. ઠીક છે, અને આ ઓસી, ઓસી કેટલો છે? તો ટી. કેટલો? ટી. આ શું થયો? એ. તો આપણને જવાબ કેવી રીતે મળશે? તો એ અહીં રહેતો ટી ભાગાકારમાં છે, તે જતા રહેતો ગુણાકારમાં. ટી ઇઝ ઇક્વલ ટુ બીડી. પરંતુ બીડી એટલે શું? તો બીડી એટલે આ આપણે પહેલા સુધી કર્યું, તો એ ટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ. આ તમારો આવી ગયો પહેલો સમીકરણ. ઠીક છે, આ પેલો અડધો ભાગ પહેલો અને આ તેનો બીજો ભાગ અડધો. ઠીક છે, ક્લિયર થઈ ગયું પહેલું. ફાઇન, હવે આપણે જોઈએ બીજું સમીકરણ કેવી રીતે આવે છે. પહેલાં બીજું સમીકરણ બાદમાં જોઈએ, પહેલાં આ પહેલું જ તમને પેલું જે રીતે આવેલું તે કેવી રીતે કરવાની તો ખબર જ હશે ને તમને. વી છે, યુ છે, તો યુ આ બાજુ જતું રહેશે, એટલે કે માનો આ વી હતો, એ ટી છે, બાદબાકી યુ સમાન છે, ઓછામાં છે, ઇક્વલની આ બાજુ જતા રહે, બરાબરની એ બાજુ જતા રહે, તો આ આવી ગયો યુ. દેખાયો હવે પહેલું સમીકરણ આવું હતું? ક્લિયર છે, બસ હવે આગળ વધીએ. હવે આપણે બીજું સમીકરણ જોઈએ કે જે છે સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ. તો તે માટે શું કરવાનું ખબર? જો છે શું, તો કે સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ બહુ સિમ્પલ છે. આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ અને આ જે ચોરસ છે ને તેનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો કરીએ ને તો આપણાને સમીકરણ મળી જશે. કેવી રીતે? તો જો તમે સ્થાન વિરુદ્ધ સમય, તો તમે એને સંજ્ઞા કઈ લખશો? એસ લખશો. એ બી સી ઓ, એ ડી સી ઓ નું જે કંઈ પણ ક્ષેત્રફળ આવે તે પ્લસ ત્રિકોણ ડી બી એ, એ ડી બી લખીએ, એ ડી બી નું ક્ષેત્રફળ. ક્લિયર? હવે એ ડી સી ઓ આ ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો કે આનો આ બાજુનું મૂલ્ય અને આ બાજુનું મૂલ્ય જે આપણે ગુણાકાર કરશું તો મળી જશે એ ઓ ઇન્ટુ ઓસી. ઠીક છે, આ ચોરસનું મળી ગયું. હવે ત્રિકોણ માટે શું? તો કે પહેલાં તો વન હાફ મૂકી દેવાના, નીચેની બાજુ એ ડી ઇન્ટુ જે પાસેની બાજુ છે તે બીડી. આ તમને મળી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ, તો તમને મળી જશે આખો એસ. હવે પહેલી વાત એ ક્લિયર કરી કે એઓ તે તો શું છે? તો તે છે પ્રારંભિક વેગ, જેને આપણે કેવી રીતે લખીએ છીએ? યુ તરીકે લખીએ છીએ. ઓકે, ઇન્ટુ ઓસી. ઓસી શું છે? તો તે તો છે ટાઈમ, સમય. તે આવી જશે ટી આઈ પ્લસ વન હાફ એમના એમ જ રહેશે. એડી, એડી કઈ આગળ છે? એડી, તે પણ શું છે? સમય જ છે. એડી ઇઝ ઇક્વલ ટુ ઓસી. જો આ જે છે તે અને આ બંને સરખા જ છે, આ ટી થશે તો આ પણ શું થશે? ટી જ થશે. ટી મૂકી દીધા, ગુણ્યા બીડી. બીડી, બીડી શું છે? તો આના પહેલાં જે આપણે સમીકરણ જોયું તેમાં બીડીનું મૂલ્ય આપણે શું મૂકતેલા? મૂકતેલા એ ટી. ઠીક છે, હવે આપણે કરી નાખો આખું. શું થશે? યુ ઇન્ટુ ટી વન હાફ ટી સ્ક્વેર એ. ક્લિયર? હવે આને સાદા સ્વરૂપમાં, એટલે કે જે પહેલાં લખતા હતા તે રહ્યું આ. તો આ તમને મળી ગયું તમારું બીજું સમીકરણ. ઠીક, હવે ત્રીજું સમીકરણ જોઈએ. હવે જે ત્રીજું સમીકરણ છે તે કયું છે? તો તે છે સ્થાન વિરુદ્ધ વેગનું સમીકરણ. એ માટે તમારે શું કરવાનું કે નીચેનું જે આ સમલંબ છે ને તેનું મૂલ્ય મૂકી દેવાનું. તો કેવી રીતે મૂકશો? તો જો સ્થાન એટલે એસ, આખા એનું એ બી સી ઓ નું મૂલ્ય. તો તે માટેનું આપણે શું હોય છે? એક સમીકરણ હોય છે, જે સમીકરણ આ રીતનું છે કે એ ઓ પ્લસ બી સી. ક્લિયર? ઇન્ટુ ઓ સી નીચેની બાજુ ભાગ્યા બે. આ આવી ગયું તમારું ક્ષેત્રફળ. પરંતુ આને આપણે આપણી મૂલ્યમાં મૂકીએ, એ ઓ તે શું હતો? તો કે પ્રારંભિક વેગ હતો યુ પ્લસ બી સી. તો બી સી એટલે તમે શું મૂકશો? તો
વી એટલે કે અંતિમ વેગ મૂકવાનો આપણે ઇન ટુ ઓસી ઓસી એટલે શું એ તો આપણે શું મૂકતેલા સમય ભાગ્યા બે આ શું મળ્યું તમને એસ આટલું ક્લિયર થઈ ગયું હવે અહીં આગળ તમારે જો પહેલું સમીકરણ હતું ને સમય વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનું જે સમીકરણ તે કેવી રીતનું હતું તો તે કંઈક આ રીતનું હતું કે આ સમજી ગયા એટી વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી તો આમાં તમે ટી એટીને આ બાજુ લાઈ કરો એટી વી યુ એને જવા દો નીચે ગુણાકારમાંથી ભાગાકારમાં જતું રહ્યા દો યુ છે ભાગ્યા ટી ઠીક છે આ એ આવશે અહીં આવશે ટી વી પ્લસમાં છે તે જતો રહ્યા દો આ બાજુ માઇનસમાં તો યુ માઇનસ વી અપન એ આ તમને મૂકવાનું અહીં આગળ મૂકી દેવાનું ઠીક છે મૂકીએ તો મૂકવા માટે પહેલી તો જોઈશે આપણને જગ્યા શું જોઈશે જગ્યા જે આપણી જોડે છે નહીં આવી પ્રોબ્લેમો થાય છે નાના બોર્ડમાં તો માનો એ લખીએ આપણે એસ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી અપોન ટુ ટી ઇઝ ઇક્વલ ટુ શું છે યુ માઇનસ વી અપોન એ ઠીક છે હવે ટુ એને તમે લઈ કરો આ બાજુ બે હજાર આગ ઉપર લખી કાઢીએ ટુ એને આ બાજુ લઈ કરો એસ હતા જ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી યુ માઇનસ વી સમજ્યા સોરી અને આમ કરવાનું આ ગુણાકાર વચ્ચે છે સમજી કે આ તમારે આવી ગયું ત્રીજું સમીકરણ હવે જો તમને એવું લાગતું હોય કે આ સારું અલગ અલગ દેખાય છે તો આ છે ને સિમ્પલ છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છે શું છે ટુ એ એસ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એટલે યાર આટલું ના આવડે આ તો તમે ગણિતમાં શીખી ગયા છો તો બસ તમારા બધા સમીકરણો શું થઈ ગયા હવે પૂરા થઈ ગયા આખા ચેપ્ટરમાં પ્રકરણમાં પાઠમાં આપણે શું જોયું કે વસ્તુ કે જે એક દિશામાં ગતિ કરતું હોય તે કે પછી તેની દિશા બદલાવાથી ગતિ થાય આ બધી ગતિ વેગ વિશે આપણે સમજ્યા પરંતુ હવે આપણે શું જોવાના છે તો એક વસ્તુ કે જે આમ ચક્રિય ગતિ કરી રહ્યું છે એટલે કે વર્તુળાકાર એક જ પથ પર એટલે કે બંધ પથ પર જેને કહેવામાં આવે છે તો હવે ચક્રિય ગતિ વિશે થોડુંક અભ્યાસ કરીએ તો વિચારો આ એક ચોરસ છે શું છે ચોરસ તે જ રીતે એક ષટકોણ છે શું કહેવાય ષટકોણ ચોરસ એટલે ચાર બાજુ ષટકોણ એટલે છ ખૂણા જેને હોય તેને કહેવાય તે જ રીતે આપણે એક અષ્ટકોણ દોરીએ ઠીક છે આ શું છે અષ્ટકોણ છે તો આ ચાર ખૂણા ધરાવતું જે ચોરસ છે તેમાં આપણે એક માણસને કહીએ કે ભાઈ ચાલ હેડ દોડવાનું ચાલુ કરી દે તો એ દોડશે આ દિશામાં ઠીક છે એથી બી પછી બી બાજુથી વળશે ટર્ન મારશે 90 ડિગ્રી તો જશે સી પર સીથી પાછો ટર્ન મારશે તો જશે ડી પર ડીથી પછી પાછો ટર્ન મારશે ને જશે એ પર જ્યાંથી શરૂ કર્યું ત્યાં પર જ તો માણસ છે તે આમ જ ચક્રિય ગતિ કરતો રહેશે એટલે કે એક જ પથ પર બંધ પથ પર ગતિ કરતો હશે તો આમાં તમે છે ને દરેક પથ એટલા છે એ બી સી ડી છે તેને તમે આમ ટુકડા કરી શકો છો એ થી બી બી થી સી સી થી ડી ને ડી એ આ શું થઈ ગયું એક જ દિશામાં માણસની શું થઈ ગઈ એક ગતિ કહેવાય શું કહેવાય ગતિ કહેવાય વેગ કહેવાય તો આમ આપણે જોઈએ તો અહીંયાની સ્પીડ હશે માની લો 4 મીટર પર સેકન્ડ રાખીએ અહીંયા આગળ તેની સ્પીડ 4 મીટર પર સેકન્ડ રાખો અહીં પણ 4 મીટર પર સેકન્ડ અહીં પણ 4 મીટર પર સેકન્ડ તો દરેક જગ્યાએ તેની સ્પીડ છે ને કેટલી હોય છે અચટ રહે છે કેવી રહે છે અચટ રહે છે તો આમાં વેગમાં જે ફેરફાર આવશે તે ક્યારે આવશે જ્યારે તે ટર્ન લેશે શું જ્યારે તે ખૂણા પરથી વળશે ને ત્યારે તો આમ આના ચાર ખૂણા છે તો ચાર જગ્યાએ શું છે એના વેગમાં ફેરફાર આવશે ચાર જગ્યાએ વેગ ઘટશે કે વધશે ઘટે જ ટર્ન લે એટલે શું લે વસ્તુનો વેગ ઘટવાનો છે તો ચાર જગ્યાએ આનો વેગ ઘટે છે કઈ ચોરસમાં હવે ચોરસની જગ્યાએ કોઈ છ ખૂણાવાળો ષટકોણ હોય તો તેમાં છ જગ્યાએ તેનો વેગ શું થશે ઘટશે એમ અષ્ટકોણ હોય તો અષ્ટકોણમાં 8 ખૂણા હોય એટલે તેને અષ્ટકોણ કહે તો તેમાં 8 જગ્યાએ માણસ દોડે તો તેનો શું છે વેગ ઘટશે તેના વેગમાં શું થશે ફેરફાર થશે 8 વખત સમજ્યા તો આ તો ચાર બાજુ એટલે ચાર ખૂણા એટલે છ બાજુ કરી તો છ ખૂણા અને 8 બાજુઓ કરી તો 8 ખૂણા મળ્યા તો એક વસ્તુ તો તમે સમજી ગયા કે જેટલી આપણે બાજુઓ વધારીએ ને એટલું શું થાય છે ખૂણાઓ વધી જાય છે તો હવે આપણે વિચારો અનંત બાજુવાળું એક નાચુકડું અનંત બાજુવાળું તમે આમ બનાવો એકદમ અનંત બાજુવાળું શું એક પથ બનાવો તો તેના કેટલા ખૂણા હશે તો તેના ખૂણા પણ કેટલા હશે અનંત હશે પણ હવે અનંત બાજુવાળું તમે જ્યારે પણ કોઈ પથ બનાવશો ને તો તમને પરિણામે શું મળશે તો કે એક સર્કલ મળશે શું મળશે સર્કલ કે એક ગોળ વર્તુળાકાર પરિપથ મળશે આ છે તો અનંત બાજુઓ જ પરંતુ એટલી બધી અનંત બાજુઓ થઈ ગઈ ને કે તે શું થઈ ગયું ખાલી એક બિંદુવત પથ તરીકે જ ઓળખાતો થઈ ગયો અને આખું એક તમને શું મળી ગયું સર્કલ મળી ગયું ગોળ વર્તુળાકાર પથ મળી ગયો હવે જો આના પર માણસ કોઈ દોડશે
તો શું થશે તેના વેગમાં ફેરફાર આવશે. ઓકે હા તેના વેગમાં જે વેગ છે તેમાં શું આવશે ફેરફાર આવશે. જો અહીં ચાર ખૂણા હતા ને તો ચાર વાર જ્યારે પણ ટર્ન લેતો ને ત્યારે ચાર જ વખત ફેરફાર આવતેલો. અહીં છ જ વખત શું થતેલો ફેરફાર આવતેલો. અહીં શું થતું તો કે આઠ ખૂણા છે તો આઠ વખત ફેરફાર આવે છે. હવે અહીં તો અનંત છે તો ફેરફાર પણ કેટલી વાર આવશે અનંત વખત તેની ગતિમાં શું થશે ફેરફાર આવશે. અનંત કેટલી વખત અનંત વખત એટલે સમજી લો કે હર એક પોઈન્ટ પર એટલે કે હર એક મીટર હર એક સેકન્ડ પર શું છે તેની ગતિમાં ફેરફાર આવે છે. જે માણસ દોડે છે તેની ગતિમાં શું આવે છે ફેરફાર આવે છે. એટલે કે વર્તુળાકાર પથ પર જે માણસ દોડે છે કે જે એથ્લીટ દોડે છે આમ ગોર ગોર જે એથ્લીટ દોડે છે તે શું છે ખબર તો તે ફક્ત વેગવાળી ગતિ નથી તે કેવી હોય છે પ્રવેગિત ગતિ હોય છે. કેવી હોય છે પ્રવેગિત ગતિ વેગવાળી ગતિ એટલે કે જેમાં તેનું જે વેગ છે ને ત્રણ મીટર પર સેકન્ડ હોય તો બસ આટલો જ અને એટલા જ વેગથી તે દોડતો હોય. પરંતુ પ્રવેગિત ગતિ વર્તુળાકારમાં કેમ કહે છે કેમ કે વર્તુળમાં છે ને દરેક સેકન્ડને દરેક પલે તેની ગતિ શું થાય છે ચાર વાગો આયા ના મરગો અભી બોલી રહ્યો છે સાંજના ચારો. તો જો વર્તુળાકાર પથ પર છે ને દરેક જગ્યાએ તેની ગતિમાં ફેરફાર આવે છે. પરંતુ એથ્લીટ શું કરે છે જ્યારે ડાઉન થાય ને એક સેકન્ડ પર ડાઉન થશે ને એ જ સેકન્ડે તેની ગતિ પાછી વધારશે. પછી પછી ડાઉન થશે એટલે પછી પાછી વધારશે. પછી પાછી ડાઉન થશે એટલે પછી પાછી દરેક સેકન્ડે આ અપ ડાઉન ગતિમાં થતો જાય છે. અને પરિણામે આપણને શું મળે છે તો પ્રવેગિત ગતિ મળે છે. કેવી ગતિ મળે છે પ્રવેગિત ગતિ જોવા મળે છે કે જે એથ્લીટ વર્તુળાકાર પથ પર દોડવા માટે લગાડે છે. તો હવે આપણે એક ઇક્વેશન એટલે કે સૂત્ર જાણીએ છીએ કે જો આપણને કોઈ પણ વસ્તુનો વેગ જાણવો હોય તો શું હોય એક તો જે અંતર હોય તે ને તે માટે તેને લીધેલો સમય એટલે કે ટી અંતર. અંતરને આપણે તમે જેમ વાપરતા તેમ વાપરો પરંતુ આપણે અહીં અંતર તરીકે શું લેવાના છે વર્તુળાકાર પથ લેવાના છે. અને કોઈ પણ વર્તુળાકાર પથની લંબાઈ જાણવી હોય તો તે માટે શું હોય છે આ સૂત્ર 2πr. તમે ત્રિજ્યાનું મૂલ્ય જાણતા હોય તો તમને વર્તુળાકાર પથની લંબાઈ ખબર પડી જશે. તો 2πr / t. હવે જે જવાબ આવશે ને તે હશે એક્ચ્યુઅલમાં વેગ. સમજી ગયા કેટલો ફરક પડે છે. તો આ જે મળશે 2πr / t 2πr / t તો આપણને જે મળશે તે શું છે v એટલે કે પ્રવેગિત ગતિ વર્તુળાકાર પ્રવેગિત ગતિનું મૂલ્ય આપણને આ સૂત્ર વડે મળે છે. સમજી ગયા કોઈ સૂત્ર v is equal to 2πr / t t એટલે સમય. હવે જેમ આપણે જોયું અભી કે દરેક વસ્તુ જે છે એટલે કે જે વર્તુળ છે તે વર્તુળ એ શું છે અનંત બાજુઓનું મિશ્રણ છે. અનંત બાજુઓનો સરવાળો કરીએ અનંત બાજુઓને એક સાથે ભેગી મરાવી દઈએ તો આપણને શું જોવા મળશે વર્તુળ જોવા મળશે. તેનું તમે એક એક્ઝામ્પલ તમે આ રીતે સમજો કે અનંત બાજુ છે તો તે શું ખરેખર અનંત બાજુઓ છે કે પછી ખાલ ખાલી આમ થામ થા. તો જો આ ચોરસ છે. શું છે ચોરસ. ઠીક છે. હવે કોઈ માણસ દોડતો 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 કશું હાથમાં વસ્તુ લઈને આવશે ને અહીંયા આગળ પોઈન્ટ આવીને તે છોડી દેશે. ઠીક છે. આ માણસ છે આ એક પથ છે. ઠીક છે. અહીંથી દોડતો 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 આવ્યો એની હાથમાં હશે એક દરો. અહીંયા આવીને તે દરો શું કરી નાખશે છોડી દેશે. તો એ દરો કઈ દિશામાં જશે તો કે આ જ દિશામાં આગળ વધશે. આ જ દિશામાં તે દરો આગળ વધશે. હવે આ જ માણસ જો આ દિશામાં જતો હોય દોડતો દોડતો પછી અહીંયા અહીં છોડી દેશે તો તે દરો કઈ જાય તે દરો આ દિશામાં આગળ વધશે. આ દિશામાં માણસ દોડશે ને દરો છોડશે તો દરો આ દિશામાં આગળ વધશે. આ દિશામાં માણસ દોડતો હોય ને પછી અહીંયા દરો છોડશે તો એ પણ દરો કઈ જશે આગળની દિશામાં જ. એટલે કે જે દિશામાં તે માણસ ગતિ કરી રહેલો દોડી રહેલો તે જ દિશામાં દરો આગળ વધશે. ઠીક છે. હવે જો ષટ્કોણ હોય શું હોય ષટ્કોણ શું છે આ છે ષટ્કોણ કે જેની છ બાજુ હોય. માણસ અહીંથી દોડશે તો દરો અહીંયા છોડે દોડે તો દરો કઈ જશે આમ જશે. માણસ અહીં જ દોડશે અને અહીંયા દરો છોડે તો દરો આમ જ જશે. માણસ આમ ગતિ કરશે ને દરો અહીં છોડશે તો આમ જશે. અહીં ગતિ કરશે દરો છોડશે અહીંયા આગળ તો પછી દરો જશે આમ. સમજ્યા. જે બાજુ ગતિ કરી રહેલો ને તે જ બાજુ દરો છૂટવા પર ગતિ કરશે. વર્તુળમાં શું થાય છે કોઈ સમજાવી શકશે મને વર્તુળમાં શું થાય. કોઈને ગેસ છે. ગેસ એટલે કે પેટમાં ગેસ થાય તે નહીં. જો આ વર્તુળ છે. હવે માણસ દોડી રહ્યો છે દોડી રહ્યો છે દોડી રહ્યો છે દોડી રહ્યો છે અહીંયા એને દરો છોડશે તો શું થશે એ દરો અહીંયા આમ ગોળ ફરશે. ના એમ દરો કદાચ ગોળ ના ફરે. અહીંયા અહીં જો તે છોડશે તો દરો પછી આમ જ સીધી દિશામાં જશે. એ માણસ જ જો આમ જ કરીને અહીંયા આગળ દરો છોડે તો પછી દરો કઈ જશે સીધી દિશામાં આગળ વધશે. એ માણસ પાછો દોડીને અહીંયા આવીને કશું છોડશે તો દરો કઈ જશે સીધી દિશામાં આગળ વધશે. કોઈ પણ બિંદુએ તે છોડશે ને તો દરો તે જ દિશામાં આગળ વધવાનું ચાલુ કરશે. તે કોઈ વર્તુળાકાર પથ પર દરો છોડે નહીં. દરો કોઈ દિવસ વર્તુળાકાર પથ પર આમ ગોળ ગોળ ફરવાનું નથી. જે પોઈન્ટ પર છોડશે ને એ જ પોઈન્ટને લાગીને જે દિશા આમ એક તમે લીટી બનાવો. જો તમને સારી રીતે હવે નાના છોકરાઓને જેમ મેથ્સનું પેલું બતાવું. આ છે ગોર. શું છે ગોર. મસ્ત ગોર દોડ્યું છે. અને આ એક
લીટી છે શું છે તેને આમ ખાલી આમ ટચ કરીને એક લીટી જઈ રહી છે. માણસ દોડતો દોડતો આવશે ને જો અહીંયા આગળ એને દરો હાથમાં છોડી દેશે તો દરો આમ આગળ જતો રહેશે. જે આમ લીટી ટચ કરે છે ને તે જ દિશામાં એમ એક લીટી આમ એને ટચ કરી રહી છે. માણસ અહીંયા એને છોડશે તો તે પછી આમ સીધી લીટીમાં જતો રહેશે. એ જ રીતે કોઈ લીટી છે જે અહીંયા એને ટચ કરી રહી છે, જો માણસ અહીંયા એને દરો છોડશે તો પછી એ કઈ જશે આમ સીધી લીટીમાં સીધી દિશામાં જશે. જો અહીંયા આગળ કોઈ લીટી આમ ટચ કરે છે જે કરતી જ હોય છે ને માણસ અહીંથી અહીં દરો છોડશે તો પછી દરો બી કઈ જશે આમ સીધી લીટીમાં જ આગળ ગતિ ચાલુ રાખશે. સમજી ગયા? તો વર્તુળ પણ શું છે? અનંત અંતરો અનંત બાજુઓથી બનેલું એક સ્ટ્રક્ચર છે. શું છે? માળખું છે. બીજી વાત કે તમે કેટલીક વાર એથ્લીટને જોયા હશે જે શું કરે છે ખબર? હાથમાં દરો લે છે, આમ પોતે પોતાની બોડીને ગોળ ગોળ ફેરવશે ને પછી અહીંયા એને શું કરશે? દરાને છોડશે તો દરો કઈ જશે? આમ સીધી દિશામાં જશે. પછી એ જ એથ્લીટ જો માનો કે અહીંયા આગળ લીટી છે, અહીંયા આગળ મેદાન છે, ઠીક છે, દરો અહીંયા હાથમાં છે, દરો ગોળ ફેરવાનું ચાલુ કરશે પોતાની બોડી સાથે, તો માણસ જે છે એથ્લીટ અહીંયા એને દરો છોડ નાખશે, જેના કારણે દરો છે ને સીધી દિશામાં જવાનું ચાલુ કરશે. ઠીક છે, જો માણસ અહીંયા એને દરો છોડે પછી સીધો કહી જાય દર્શકમાં કોઈને ટકલું કે હાથ પગને ઈજા થઈ જાય ને રેફરી ઉભો હોય રેફરી આ બાજુ ને અહીંયા આગળ માર દે તો રેફરીને પછી લઈ જવું પડે, દવાખાને લઈ જવું પડે. સમજી ગયા? એથ્લીટ કેમનું કામ કરે છે? આમ વર્તુળ આગળ ગતિ કરશે ને કમ્પ્લીટ, અહીંયા એને દરો નહીં છોડે, દરો કઈ છોડશે આમ જ, અહીં લીટી હોય તો પછી અહીંયા આગળ દરો શું કરી નાખશે? છોડી નાખશે. હા, તો તમને ખબર પડી જ ગઈ છે. બસ આપણું ચેપ્ટર થઈ ગયું પૂરું પૂર્ણ. કોઈ પણ આખા ચેપ્ટરને લાગીને કોઈ પણ હોય શું કહેવાય ડાઉટ તો મને તમે ઓબ્વિયસલી કોમેન્ટ સેક્શનમાં તો કહી શકો છો. વિડીયો શેર કરો તમારા ભાઈબંધો છે તેમનું ભલું થઈ જાય, ને સબસ્ક્રાઈબ કરો ચેનલને તો શું મને પણ ફાયદો તમને પણ શું થશે ફાયદો થશે. અને લાઈક ગમે તો વિડીયો કરજો, ના તમે તો કશું વાંધો નહીં ડિસલાઇક કરી નાખજો. ને ચલો તમને મળીને બહુ સારું લાગ્યું. શુભ મંગલ તમારો દિવસ જાય.